અંકલેશ્વર ઓએનજી સે બ્રિજની શરૂ થવાની રાહ હવે ટૂંક સમયમાં ખતમ થશે. આગામી સપ્તાહમાં બ્રિજ શરૂ થાય તે માટે ટાર્બન ટાયરે શરૂ જોકે ટંડર તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ આખરે બનીને તૈયાર થઈ ગયો છે. આગામી 4 દિવસમાં કે આ સપ્તાહમાં બ્રિજ શરૂ થવા માટે ની તડામાર તૈયારીઓ દેખાઈ રહી છે. જો કે આ મામલે હાલ સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. હાલ સાઇડ ડિવાઈડર અને ફૂટ બ્રિજની રેલિંગ તેમજ ફાઇનલ ડામર વર્કની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઓએનજીસી બ્રિજ શરૂ થતા લોકોને 2 કિલોમીટરનો ફેરવો બચી જશે. બિસ્માર જીનવાલાથી પિરામણ ગામ તરફ જતા ખકડધજ રોડથી પણ લોકોને રાહત મળશે, તો ગડખોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજના ટ્રાફિકમાંથી પણ રાહત મળી શકે છે. અંકલેશ્વર શહેરની જીવાદોરી સમાન ઓએનજીસી ઓવરબ્રિજનો કેટલોક હિસ્સો 1 વર્ષ પહેલા પહોળો કરવા માટે તોડી પાડવામાં આવ્યો હતો. છેલ્લા 1 વર્ષથી બ્રિજ સમારકામ અને નવીનીકરણને લઈને બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈને આમ જનતાને રોજના 2 થી 2.5 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો હતો, જેને લઈને લોકો ગડખોલ ટી બ્રિજ પર ભારે ટ્રાફિકના વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં જીનવાલા સ્કૂલથી પિરામણ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને ત્યાં પણ હાડમારી વેઠવી પડી રહી હતી. આ ઉપરાંત અંકલેશ્વરમાં 3 રસ્તાથી લઈને સ્ટેશન અને સ્ટેશનથી ચૌટાનાકા મુખ્ય માર્ગ પર આવેલ દુકાનદારોના ધંધા રોજગાર પર અસર પડી હતી અને ધંધા રોજગાર ભાંગી પડ્યા હતા. હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને આખરી પેચવર્ક ચાલી રહ્યું છે, ત્યારે આગામી 10 અથવા 12 તારીખે બ્રિજ શરૂ થઈ શકે તેવી શક્યતાઓ અને ચર્ચાઓ છે. જો કે આ મામલે હાલ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, જે માટે બાકી રહેલ રેલિંગ તેમજ ડામર વર્ક તેમજ ફૂટ બ્રિજની લોખંડની ગ્રીલની કામગીરીને અંતિમ તબક્કામાં છે. આ સાથે જ બ્રિજનો લોડ ટેસ્ટ બાકી છે, જે બ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા લેવામાં આવશે, જે બાદ બ્રિજ શરૂ કરવામાં આવશે. મે મહિનામાં બ્રિજ શરૂ થવાની આશા વાહન ચાલકો અને શહેરીજનો સેવી રહ્યા છે.